અન્નદાતા વેધર ચેનલમાં આપનું સ્વાગત છે. આ ફોટો અમારા ગયા મંગળવારના કૃષિ પ્રભાતમાં આવેલી આગાહીનો છે અને આજે તમે જે વિડીયો જોવો છો તેનો લેખ કાલના કૃષિ પ્રભાતમાં આવશે. જે લોકોએ મારી અન્નદાતા વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરજો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરજો. હવે જોઈએ આજની પરિસ્થિતિ. ભારતીય હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં જે સિતરંગ નામનું વાવાઝોડું ઉદ્ભવ્યું છે તે ગુજરાતને કોઈ અસર કરતા નથી, એટલે આપણે કંઈ મૂંઝાવા જેવું નથી અને તેના વિશે ચર્ચા કરવાની કોઈ જરૂર પણ નથી. અમારા જણાવ્યા મુજબ ગત સપ્તાહમાં શરૂઆતમાં આગાહીના 2-3 દિવસ દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારમાં છૂટો છવાયો માવઠારૂપી વરસાદ જોવા મળ્યો, તેમજ સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારમાં વાદળા જોવા મળ્યા હતા. વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2022 સુધીની, તો આ સપ્તાહ એટલે કે આવતા 7 દિવસ ખેડૂતો માટે મોસમની કામગીરી કરવા માટે વરસાદનું કોઈ પણ પ્રકારનું વિઘ્ન નહીં આવે. વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખું રહેશે, તેમજ મહત્તમ તાપમાન નોર્મલ નજીક એટલે કે 32-35 ડિગ્રી કે અમુક સેન્ટરમાં 1-2 ડિગ્રી વધુ જોવા મળશે, તેમજ ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી આજુબાજુ જોવા મળશે, તેમાં અમુક સેન્ટરમાં 20 ડિગ્રી નીચે પણ જોવા મળશે. પણ કડકડતી ઠંડી માટે હજુ નવેમ્બર મધ્યાંત સુધી રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે. ઝાકળ વિશે વાત કરીએ તો તારીખ 26-28 દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં સામાન્ય ઝાકળ જોવા મળશે. તો આ હતી અમારી સાપ્તાહિક આગાહી. અમારી નિયમિત અપડેટ મેળવવા માટે અમારી અન્નદાતા વેધર ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઇબ કરી, તમારા મિત્ર સર્કલમાં શેર કરજો. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.